ગુડ મોર્નિંગ અને પરિણામોની સિઝન ફૂલ ફ્લેજ ચાલી રહી છે. સો આના પર જ નજર લઈએ. સૌથી પહેલાં પાવર ગ્રીડ, તમને નફો ઘટતો જોવા મળશે. 3,801 કરોડ રૂપિયાનો નફો તમને આવતો જોવા મળશે, સીધા 5,998 કરોડથી ઘટીને. એટલે મેજર કટ્સ, 36.6% ઘટાડો નફામાં તમને આવતો જોવા મળશે. સામે આવક વધી છે 6.7% વધીને 10,905 કરોડની થઈ છે. એબિટા અને માર્જિન્સ બંને પર નજર કરી લો. માર્જિન્સમાં ઘટાડો છે પણ એબિટા સારા આવ્યા છે. એબિટા એમના 2.8% વધીને 9,249 કરોડ આવે છે, 9,007 કરોડથી વધીને. અને સામે માર્જિન્સ ઘટ્યા છે 88.1% ઘટી અને 84.8% થયા છે. પણ તેમ છતાં પણ હેલ્ધી માર્જિન્સ છે, એટલે કંઈ ખોટું નથી. પણ આ વખતે નફો તેમનો જરૂરથી ઘટ્યો છે, ધ્યાન રાખીશું. નેક્સ્ટ મેજર નંબર્સ તમને આવ્યા અદાણી પોર્ટ્સના. તમને બધી જ રીતે વીક નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. પહેલાં તો નફો જોઈ લો, 16% ઘટ્યો છે, 1,072 કરોડ રૂપિયાનો નફો આવ્યો છે 1,278 કરોડથી ઘટીને. તેમની આવક 0.7% ઘટી છે, એટલે માર્જિનલ ઘટાડો આવકમાં. 4,638 કરોડ રૂપિયા આસપાસનો આવકનો આંકડો તમને જોવા મળશે. નેક્સ્ટ એબિટા અને એબિટા માર્જિન્સ પર નજર કરી લો. એબિટા 20.4% ઘટ્યા છે, એટલે કે અર્નિંગ્સ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સીસ. એટલે આ પરિસ્થિતિમાં 1,804 કરોડનો નંબર અહીંયા છે 2,267 કરોડથી ઘટીને. અને માર્જિન્સ જોઈ લો, 48.5%થી ઘટી સીધા 38.9%. માર્જિનમાં મોટો ડેન્ટ આવ્યો છે, નફામાં મોટો ડેન્ટ આવ્યો છે. સામે તમે જોશો કે આવક થોડી ઓછી ઘટી છે, પણ એબિટામાં પણ તમને ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રોકરેજ રિપોર્ટ સીએલસી તરફથી તમને એક રિપોર્ટ અદાણી પોર્ટ પર. તેમણે કહ્યું કે ટ્રાફિક જે છે તે ફરી એકવાર રિકવરી બતાવી રહ્યો છે. જે ફ્રેટ્સ વધી ગયા હતા ગ્લોબલી, તેના કારણે થઈને થોડી અસર પડી હતી, પણ હવે ફરી એકવાર રિકવરી આવી રહી છે. પર્ટિક્યુલરલી કોલ ઇમ્પોર્ટ્સ, કોલસાના ઇમ્પોર્ટ્સની રિકવરી બહુ સરસ છે. આવી પરિસ્થિતિમાં તેઓ ઓન ટ્રેક જોઈ રહ્યા છે. મ્યુટેડ ગાઈડન્સ અહીંયાથી જોઈ રહ્યા છે, 12-15% ટ્રાફિક ગ્રોથના હિસાબથી નાણાકીય વર્ષ 2023માં. અને તેઓએ જે અનહેજ્ડ $4 બિલિયનનું ફોરેક્સ ડેટ છે તે એને અહીંયાથી ખાસ જોયું છે. M2M હિટ બતાવી રહ્યું છે 1,200 કરોડનું. આથી અસર આવી છે પરિણામોમાં, તેવું અહીંયાથી ખાસ તેમણે કહ્યું છે. સો આ પરિસ્થિતિ ધ્યાનમાં રાખો. નેક્સ્ટ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ તે છે ભારતી એરટેલ. મેજર નંબર્સ તમને અહીંયા જોવા મળી રહ્યા છે. આવક 4.1% તેમની વધી છે અને 32,804 કરોડ રૂપિયાની આવક થતી જોવા મળી રહી છે, 31,500 કરોડથી વધીને. પણ સામે નફો 20% ઘટ્યો છે, નફામાં 2,007 કરોડથી ઘટીને 1,606 કરોડનો આ તમને આંકડો જોવા મળશે. નફો એટલા માટે મિસ થયો છે કારણ કે ફાઇનાન્સ કોસ્ટ તેમની ખાસ વધી છે, અને જે લાયબિલિટીઝ છે, ફોરેક્સ લોસ છે, આ બધાનો સરવાળો થઈ અને નફામાં તમને આ 20% ઘટાડો સૂચવે છે. આરપુઝ તેમને ઇમ્પ્રુવ થયા છે 2.8% અને 183 થઈ ગયા છે. એબિટા અને એબિટા માર્જિન્સ જોઈ લો. એબિટા તેમના 16,604 કરોડ થયા છે, 16,040 કરોડથી વધીને, એટલે કે માર્જિનલ સુધારો અહીંયા. અને આ સિવાય માર્જિન્સ તેમના 50.9%થી ઘટી અને 50.6%. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તેમના આરપુઝ જે છે તે વધી રહ્યા છે, પણ સામે તેમના માર્જિન્સ ઘટી રહ્યા છે, એટલે ખર્ચો તેમનો પર્ટિક્યુલરલી વધી રહ્યો છે, તે ક્લિયર વાત સામે આવી રહી છે. કન્સોલિડેટેડ રેવન્યુ ગ્રોથ તમે જોઈ લો, 4.1% આસપાસ જોવા મળી રહ્યો છે તેમનો. આફ્રિકા કન્સોલિડેટેડ રેવન્યુ ગ્રોથ 5.6% આસપાસ જોવા મળી રહ્યો છે. એન્ટરપ્રાઇઝ બિઝનેસ ગ્રોથ 4.4% આસપાસ. આ બધા ત્રિમાસિક કમ્પેરિઝન હું તમને જણાવી રહ્યો છું. ભારત મોબાઈલ બિઝનેસ ગ્રોથ 3.4% જોવા મળી રહ્યો છે. કન્સોલિડેટેડ એબિટા 30 બેઝિસ પોઈન્ટ ઘટ્યા છે. આફ્રિકા એબિટામાં પણ ઘટાડો છે અને ભારતના માર્જિન્સ છે તે ડેફિનેટલી સુધરતા તમને જોવા મળી રહ્યા છે. તો આ પ્રકારના નંબર્સ બ્રોકરેજ રિપોર્ટ્સ પર નજર કરી લઈએ. સૌથી પહેલાં યેફરીઝ તરફથી રિપોર્ટ છે. તેમણે બાય કોલ મેઇન્ટેઈન કરી રાખ્યો છે અને લક્ષ્ય જે છે તે પર્ટિક્યુલરલી 15-1 રૂપિયા આસપાસ, માફ કરશો તો 15-1 રૂપિયા આસપાસ તેમણે લક્ષ્ય જે છે તે અહીંયા ખાસ વધાર્યા છે. 860 વધારીને 875 રૂપિયા આસપાસના લક્ષ્ય કરી દીધા છે. રેવન્યુ એબિટાની વાત કરીએ, લાર્જલી ઇનલાઇન તમને જોવા મળી રહ્યા છે જે એસ્ટિમેટ્સ હતા તેની સાથે. આરપુઝ પર્ટિક્યુલરલી 3% વધ્યા છે. તેમણે કહ્યું કે પ્રોફિટ મિસ એટલે થયો કેમકે ફોરેક્સ લોસ છે તેમને, અને પ્રોફિટ જે છે તે નીચો એટલા માટે આવ્યો છે કેમકે એસોસિએટ્સના નંબર્સમાં પણ થોડી અસર આવી છે. તો આને ખાસ ધ્યાનમાં રાખો. નેક્સ્ટ નાલ્કો. નાલ્કો માટે તમને અહીંયા ખાસ નંબર્સ જોવા મળશે. અનુમાનથી સારા નંબર્સ આવી રહ્યા છે. તેમના 2,475 કરોડથી વધી અને આવક સૌથી પહેલાં જોઈ લો, 3,783 કરોડ રૂપિયા આસપાસ. નફો જે છે તે અનુમાનથી થોડો નીચે છે પણ સારો છે, 558 કરોડ 347 કરોડથી વધીને. એબિટા અને માર્જિન્સ બંને પર નજર કરી લો. 869 કરોડના એબિટા છે 581 કરોડથી વધીને. અનુમાન હતું 924 કરોડ આસપાસનું, એટલે માર્જિનલી અનુમાનથી નીચે. પણ માર્જિન્સ સામે 23.5% ઘટી અને 23% આવતા જોવા મળી રહ્યા છે. જે અનુમાન 26.1% હતું, એટલે માર્જિન અનુમાનથી નીચે આવ્યા, એના કારણે થઈને બાકી બધી જગ્યાએ તમને અસર આવી રહી છે. પર્ટિક્યુલરલી કેમિકલ બિઝનેસ જોઈ લો, જે 7.11% આસપાસ ઘટ્યો છે અને 335 કરોડથી ઘટીને 120 કરોડનો બિઝનેસ ત્યાં છે. અને એલ્યુમિનિયમમાં તમને 101% ગ્રોથ જોવા મળશે, 804 કરોડ પર જોવા મળશે 400 કરોડથી વધીને અહીંયા. એટલે એક પરિસ્થિતિ સારી છે કે જેને તમે ધ્યાનમાં રાખો.
નેક્સ્ટ મધર સંસુમી માટે પહેલાં તો આવક વધી છે 3.2% વધીને 17,454 રૂપિયાની આવક થઈ છે. અને એક હાઇલાઇટ આ વખતના પરિણામની એ છે કે હાઇએસ્ટ એવર ક્વાર્ટરલી રેવન્યુ તમને જોવા મળશે. જે ત્રિમાસિક ધોરણે આવકમાં વધારો થતો હોય છે તે આ સૌથી ઉચ્ચતમ ત્રિમાસિક ધોરણે તમને આવક જોવા મળી રહી છે. મતલબ આ ફિનાન્શિયલ યર બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે મધર સંસુમી માટે થઈને. તેમના નફાની વાત કરીએ, 141 કરોડનો નફો જોવા મળી રહ્યો છે, 121 કરોડથી વધીને સરસ નંબર્સ છે. માર્જિન હિટ થયા છે બાકી બધી કંપનીઓની જેમ. અહીંયા પણ 5.5% ઘટીને 5.2%, અને એબિટા જ છે 937 કરોડથી ઘટીને 915 કરોડ આસપાસ જોવા મળશે. એક બ્રોકરેજ રિપોર્ટ આના પર પણ અંડરપરફોર્મનું રેટિંગ યફરીઝ તરફથી તમને જોવા મળશે મધર સંસુમી પર. ટાર્ગેટ જે છે તે 105ના જોવા મળશે. તેમણે કહ્યું છે કે કંપની અહીંયાથી જે છે તે ખાસ સિવિયર ઇન્ફ્લેશનરી પ્રેશર જોઈ રહી છે. એબિટા તેમના 6% ઘટીને ત્રિમાસિક ધોરણે આવ્યા છે અને 16% અનુમાનથી નીચે છે. તેમણે કહ્યું નાણાકીય છે 23-24ના ઈપીએસ એસ્ટિમેટ્સ પર્ટિક્યુલરલી 15-31% સુધી જે છે તે તેમણે અહીંથી કટ કર્યા છે. સ્ટોક અહીંયાથી પર્ફોમન્સના હિસાબથી કોઈ અર્નિંગ્સ ડાઉનગ્રેડ જે છે તે બતાવે તેવી શક્યતા બહુ ઓછી છે તેવું તેમણે અહીંથી ખાસ કહ્યું છે. નેક્સ્ટ, લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓનો ડેટા જે છે તમને ખાસ સામે આવતો જોવા મળી રહ્યો છે. જે ન્યૂ બિઝનેસ પ્રીમિયમ એચડીએફસી લાઈફનું વાત કરીએ, એક્સાઇડ લાઈફના બિઝનેસને બાદ કરતા તો તે તમને 5.7% ઘટી અને વાર્ષિક જોવા મળી રહ્યું છે. પણ તમે જોશો કે યર ટુ ડેટના હિસાબથી 15.7% વધારો તમને અહીંયા જોવા મળી રહ્યો છે. ટોટલ એપીઈ તેમના 3.2% ઘટ્યા છે. વાર્ષિક પણ યર ટુ ડેટ 14% વધારો છે. ઇન્ડિવિજ્યુઅલ એપીઈ તમને 3.3% ઘટતા જોવા મળશે યર ઓન યર. પણ યર ટુ ડેટ 11.8% વધારો છે. અને સ્લોડાઉન અહીંયા બધા જ સેગમેન્ટ્સમાં એચડીએફસી લાઈફમાં તમને જોવા મળશે. નેક્સ્ટ, આઈસીઆઈસી પ્રુડેન્શિયલ લાઈફ ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 16.2% વાર્ષિક વધ્યું અને યર ટુ ડેટ 21.9% વધ્યું. સારા નંબર્સ આઈસીઆઈસી પ્રુડેન્શિયલ પાસેથી, એચડીએફસી લાઈફ કરતાં પણ સારા નંબર્સ છે. ટોટલ એપીઈ તેમના સામે ઘટ્યા છે 19.2%, વાર્ષિક ઘટ્યા છે પણ યર ટુ ડેટ 16.6% વધ્યા છે. ઇન્ડિવિજ્યુઅલ એપીઈ 5.6% ઘટ્યા છે પણ સામે યર ટુ ડેટ તમને 9.3% વધતા જોવા મળી રહ્યા છે. અને ગ્રુપ ઇન્સ્યોરન્સ જે છે તેના કારણે ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં મેજર એડિશન તમને જોવા મળશે. નેક્સ્ટ, મેક્સ લાઈફ એપીઈ જે છે તેમના ઘટ્યા છે પણ સામે ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 1.7% માર્જિનલી વધતું જોવા મળી રહ્યું છે. યર ટુ ડેટ 14% વધારો તમને જોવા મળશે. એપીઈ 8% વાર્ષિક ઘટ્યા છે પણ યર ટુ ડેટ 7.6% વધારો તમને જોવા મળશે. ઇન્ડિવિજ્યુઅલ એપીઈ 8.7% ઘટ્યા છે પણ 6.5% વાર્ષિક યર ટુ ડેટ વધતા તમને જોવા મળી રહ્યા છે. અને ઇન્ડિવિજ્યુઅલ સિંગલ પ્રીમિયમ જે છે તેના કારણે ગ્રોથમાં અસર આવી છે. નેક્સ્ટ, એસબીઆઈ લાઈફ ન્યૂ બિઝનેસ પ્રીમિયમ બહુ મેજરલી સુધારો 29.1% ઉપર યર ઓન યર, અને યર ટુ ડેટ 53.9% ઉપર. ટોટલ એપીઈનો જે બિઝનેસ છે 1.4% ઘટ્યો છે વાર્ષિક, અને 45.5% યર ટુ ડેટ તમને વધતો જોવા મળશે. ઇન્ડિવિજ્યુઅલ એપીઈ જે છે તે 4.7% નીચે છે પણ 46.1% યર ટુ ડેટ ઉપર છે. તેમણે ગ્રુપ અને ઇન્ડિવિજ્યુઅલ સિંગલ પ્રીમિયમ બિઝનેસમાં જે ગ્રોથ બતાવ્યો એના કારણે થઈને તમને ન્યૂ બિઝનેસ પ્રીમિયમ આટલું સરસ સુધરતું જોવા મળશે. અને અંતિમ એલઆઈસીની વાત કરી લઈએ, જેમાં 142% વધારો ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં તમને જોવા મળશે વાર્ષિક, અને જો 62.3% યર ટુ ડેટ કમ્પેરિઝન કરીએ તો જોવા મળશે. એપીઈઝ જે છે તે 57.5% યર ઓન યર વધ્યા છે અને 46.3% વાયટીડી યર ટુ ડેટ વધ્યા છે. ઇન્ડિવિજ્યુઅલ એપીઈઝ જે છે તે 5.3% વધ્યા છે અને યર ટુ ડેટ 25.2% વધ્યા છે એલઆઈસીના. અને મોટો જમ્પ ગ્રુપ બિઝનેસમાં તમને જોવા મળેલો છે, એના કારણે થઈને આટલો મોટો ગ્રોથ તમને જોવા મળશે. તો આપણે એલઆઈસીમાં ડેફિનેટલી આજે થોડું ફાયરવર્ક્સ જોઈ શકીએ છીએ આ બિઝનેસના જે નંબર્સ આવ્યા છે એને જોતા. અંતિમ એક કાઉન્ટર ફટાફટ લઈ લઉં, સ્ટ્રાઇડ્સ ફાર્મા. યુએસએફડીએ દ્વારા સિંગાપોર યુનિટની ક્લીન ચીટ મળી ગઈ છે, જે તપાસ કરવામાં આવી હતી 8 ઓગસ્ટના રોજ. એટલે અહીંયાથી ક્લીન ચીટ મળી રહી છે. બહુ સરસ તમને અહીંયા ખાસ એક અપડેટ આવશે. પણ ઓબ્ઝર્વેશન્સની સંખ્યા વધારે છે, 9 ઓબ્ઝર્વેશન્સ તમને અહીંયાથી ક્લિયરલી જોવા મળી રહ્યા છે. તો આના ઉપર તમારું ધ્યાન હોવું જોઈએ. અને ક્લીન ચીટ તમને હવે અહીંયા સિંગાપોર યુનિટને મળતી જોવા મળી રહી છે. સો યુએસએફડીએ તરફથી આજે સંખ્યા તમને મળી છે, તેના કારણે સ્ટ્રાઇડ્સ ફાર્મા પર પણ આજે અસર આવતી જોવા મળશે.